ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર। 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર। માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો। જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ। नमस्कार दर्शक मित्रों, स्पीड न्यूज सेवा टीम में आपनो स्वागत करूँ छू। जोईए हवे सूरत शहर ना मुख्य समाचार। सूरत खाते स्वामीनारायण संप्रदाय द्वारा कोरोना ने हरावा होम हवन यज्ञ योजायो हतो। सूरत ना स्वामीनारायण मंदिर खाते होम हवन यज्ञ योजायो। सूरत खाते तापी किनारे आइसोलेशन वार्ड बनावी दर्दियों ने साझे कराए छे। ऑक्सिजन सहित तमाम वस्तु आइसोलेशन वार्ड में सामेल छे। सूरत ना मोटा वड़ासा स्वामीनारायण मंदिर द्वारा छेल्ला 15 दिवस होम हवन यज्ञ शुरू है। तरह आइसोलेशन वार्ड शुरू कर दर्दियों की सेवा कर साझा करवामां आवी रह्या छे। सूरत मोटा वड़ासा स्वामी नारायण मंदिर तापी किनारे कोरोना आइसोलेशन वार्ड बनाई दर्दी नारायण की सेवा करवामां आवी छे। आइसोलेशन वार्ड में छेल्ला 15 दिवसथी यज्ञ शुरू है, जेथी मंत्रोच्चार साथ दर्दियों कोरोना ने मात आपी साझा थई रह्या छे। ऑक्सिजन किट सहित वस्तु आइसोलेशन वार्ड में उपस्थित छे। ऑक्सिजन की અછત હોય તેવા દર્દીઓને પણ સારવાર કરવામાં આવી છે। સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સરદારવાળાના માર્ગદર્શન હેઠળ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી છે। કોરોના પ્રજિત દર્દીઓની સેવા શરૂ કરવામાં આવી હતી। આ સાથે જ ગોપાળાનંદ સ્વામી રચિત મંત્રોચ્ચારથી યજ્ઞ થઈ રહ્યા છે, જેને કારણે વાતાવરણ શુદ્ધિ સાથે દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે। સમગ્ર વિશ્વ અને ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી યજ્ઞનો આરંભ થયો છે। અવિનાશ સાવલિયા, સુરત। જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। હું સાધુ સત્સંગ સાગરદાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય સાથે જોડાયેલો મારા ગુરુ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર। ભલા ભક્તો, વાલા દર્શકો, આજે સમાજની અંદર એક મહામારી રૂપે કોરોના ચાલી રહ્યો છે। એ કોરોનામાંથી સમાજ મુક્ત થાય એવા સહેતુસર અનેકવિધ સંસ્થાઓ તેમજ રાજકીય મહાનુભાવો તથા સમાજ સેવકની સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે। એમાં સ્વામિનારાયણ સંપ્રદાય બહુ મોખરે આગળ આવી અને સમાજને સુખી કરવાનો એક પ્રયાસ કરી રહી છે। એમાં પણ સ્વામિનારાયણ મંદિર સરદાર સંસ્થા જિલ્લો રાજકોટ એમની અંદર પણ કોરોનાના મહામારીની અંદર લોકો સપડાયેલા છે, એમની માટે સેવા માટે કોવિડ સેન્ટર ખોલવામાં આવેલું છે। 100 બેડની સેવા સરદાર મંદિર આપી રહ્યું છે, બિલકુલ નિઃશુલ્ક, એક પણ રૂપિયાની ફી લીધા વગર આવેલા દર્દીને રહેવા જમવાની ઓક્સિજન કીટ દવા સાથે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ સેવા સરદાર મંદિર આપી રહ્યું છે। પણ આપણે જાણીએ છીએ એમ આમાં દવાની સાથે દુવા પણ જરૂરી છે, એવા સહેતુસર અમારા ગુરુ સદગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ વૈદિક પરંપરાને અનુલક્ષી અને આ રોગને નાથવા માટે એક 15 દિવસનું હોમાત્મક અનુષ્ઠાનનું આયોજન કરેલું છે, જે સરદાર મંદિર દ્વારા લક્ષ ચેનલ, કર્તવ્ય ચેનલ માધ્યમ દ્વારા ઓનલાઈન આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે। અને સાથે સાથે સુરતની અંદર સરદાર મંદિરની શાખા સુરતની અંદર મોટા વરાછા વિસ્તારની અંદર પાવર હાઉસની પાછળ મંદિરની અંદર પણ આ 15 દિવસનું અનુષ્ઠાન મહામારીને નાથવા માટેનું ચાલી રહ્યું છે। એમાં તમામ હજારો ભક્તો અને સાથે સાથે સંતો જોડાયેલા છે। તમને બધાને પણ આહૂત કરીએ છીએ, 18 તારીખ સુધીનું આ અનુષ્ઠાન છે। એ અનુષ્ઠાન કેવળ ને કેવળ સર્વ સુખી નઃ સંતુ સર્વ સંતુ નિરામયા, સમાજ સુખી થાય અને સમાજની અંદર વ્યાપેલો આ રોગ જલ્દીથી ન થાય એવા સહેતુથર ભાવનાથી આયોજન કરવામાં આવેલું છે। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। પાણી પહેલા પાળ બાંધવી એ આપણા ગુજરાતીઓની આદત છે, એમ જ વાવાઝોડું આવે એ પહેલા તૈયાર રહેવાનું છે। એટલે પહેલા મોબાઈલ ફૂલ ચાર્જ કરી લેજો અને બને ત્યાં સુધી SMS થી સંપર્કમાં રહો, અફવાઓથી દૂર રહેજો, કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો વોટરપ્રૂફ બેગ્સમાં મૂકી દેજો, જીવન જરૂરી વસ્તુઓની એક કીટ પણ બનાવી રાખજો અને ઢોર ઢાખરને ખુલ્લા છોડી દેજો। જ્યારે વાવાઝોડું આવે ત્યારે એનાથી બચવાના ઉપાયો કરવાના છે, એટલે ઘરના બારી બારણાઓ, વીજાણુ ઉપકરણો અને ગેસની પાઇપલાઇનની સ્વીચો બંધ રાખજો। જો ઘર સલામત ન હોય તો વહેલી તકે સલામત સ્થળે પહોંચી જજો ભાઈ, અને હા, તૂટેલા અથવા જર્જરિત મકાનોથી અને વીજતાર કે થાંભલાઓથી દૂર રહેજો। જો કે સાગરખેડુ ભાઈઓએ થોડી વધારે કાળજી લેવાની છે તો રેડિયો સેટ સાથે વધારાની ચાર્જ કરેલી બેટરી રાખજો, બોટ અને વાહનને સલામત સ્થળે મજબૂતાઈથી બાંધી રાખજો। વાવાઝોડાનો સામનો કરવા સજાગ રહીએ, સુસજ્જ રહીએ।